નમસ્કાર. એપલવુડ ફૂડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્પાઈસી પાપડ રાઈસ. નવાઈ લાગશે ને, નામ થોડું જુદું છે પણ ખાશો ને પછી તમે કહેશો કે આ તો અવારનવાર બનાવવા જેવી વાનગી છે. તો ચાલો એકવાર જોઈ લઈએ કે એમાં આપણને શું શું વસ્તુઓ જોશે. મેં અહીંયા તળવા માટે 3 પાપડ લીધા છે, બાફેલા બાસમતી ચોખા લીધા છે પણ એને મેં 80% જ બાફ્યા છે. જો વધારે બાફી નાખીએ તો પછી એ ભાંગી જાય, એટલે 80% જ મીઠું અને હળદર નાખીને બાફેલા ચોખા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, નાનો સુધારેલો કાંદો, લીલા મરચાં, હિંગ, જીરું અને રાઈ. તો ચાલો પહેલાં આપણે પાપડ તળીશું. મેં અહીંયા કડાઈમાં પાપડ તળવા માટે તેલ મૂકી દીધું છે. હવે આપણે પહેલાં પાપડ તળી લઈશું. પાપડ તળતી વખતે એ ધ્યાન રાખવાનું કે પાપડ લાલ ન થઈ જાય. ચાલો પાપડ તો તળાઈ ગયા છે, હવે વધારાનું તેલ આપણે આ વાટકીમાં કાઢી લેશું. પાપડ તળીને વધારાનું તેલ મેં વાટકીમાં કાઢી લીધું છે અને 1 ચમચો તેલ આમાં રહેવા દીધું છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ સ્પાઈસી પાપડ રાઈસ. તેલ ગરમ જ છે એટલે એમાં આપણે 1/2 ચમચી રાઈ નાખશું. રાઈ કકડે એટલે એમાં આપણે 1/2 ચમચી જીરું નાખશું. જીરું કકડી જાય એટલે એમાં થોડીક હિંગ નાખશું. હિંગથી રાઈસનો સ્વાદ બહુ સરસ આવે છે. ત્યાર પછી લીલા મરચાં મેં સુધારીને રાખ્યા છે આપણે એ નાખશું. હમણાં હું આટલા જ નાખી રહી છું. મેં 3 મરચાં કાપ્યા હતા અને એમાંથી આટલા રહેવા દીધા છે અને લગભગ 2/2 ચમચી જેટલા મરચાં મેં આમાં નાખ્યા છે, કારણ કે આપણે સ્પાઈસી પાપડ રાઈસ બનાવીએ છીએ. આ થોડાક મરચાં સથળાઈ જાય એટલે એમાં આપણે એક નાનો સુધારેલો કાંદો નાખીશું. કાંદાથી રાઈસનો સ્વાદ બહુ સરસ આવશે. હવે કાંદાનો જ્યાં સુધી કાચો રસ નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળશું. કાંદા ટ્રાન્સપરન્ટ થવા માંડે એટલે એમાં આપણે બીજા મસાલા કરી લેશું. જુઓ કાંદો ટ્રાન્સપરન્ટ થવા માંડ્યો છે. હવે એમાં આપણે મસાલાના સ્વાદ પૂરતું મીઠું નાખીશું, કારણ કે મેં ભાત જ્યારે બાફ્યા હતા ત્યારે એમાં પણ મેં મીઠું અને હળદર નાખ્યું હતું, એટલે હું થોડુંક જ નાખું છું. જો તમે મીઠું નાખ્યા વગર ભાત બાફ્યા હોય તો કાંદા અને ભાતના પ્રમાણનું મીઠું નાખવાનું. હવે એમાં આપણે થોડી હળદર નાખીશું, 1/2 ચમચી. સ્પાઈસી રાઈસ છે એટલે મરચું થોડું વધારે, એટલે કે મેં અહીંયા 1/4 ચમચી મરચું લીધું છે, એટલું નાખીશું. નાને ફરીથી હલાવશું ધીમે ધીમે. જેવો આનો મસાલો ચડી જાય એટલે પછી આપણે એમાં રાઈસ નાખી દેશું. જુઓ તેલ રિલીઝ થવા માંડ્યું ને, હવે આ સ્ટેજ ઉપર આપણે બાફેલા ભાત નાખીશું. મેં અહીંયા 1/2 બાઉલ લીધા છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જ્યારે આપણે આવા છૂટા રાઈસ, ફ્રાઈ રાઈસ બનાવતા હોઈએ ત્યારે ચોખાને 80% જેટલા જ બાફવાના, તો એનો દાણે દાણો છૂટો પણ રહે અને બફાઈ પણ જાય, કારણ કે પાછા મસાલા સાથે તો રાઈસ ચડવાના જ હોય, એટલે એને પૂરેપૂરા બાફી નાખવાના નહીં. જુઓ રાઈસમાં બધો મસાલો ચડી ગયો છે. હવે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરશું અને જે પાપડ આપણે તળ્યા છે એના આપણે ટુકડા કરશું અને ટુકડા નાખીને તરત હલાવવાનું નથી.
રાઈસ ઉપર બધા પાપડના ટુકડા આપણે નાખી દીધા છે. હવે 5 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલીને જોઈ લઈએ. જુઓ, પાપડ નરમ થઈ ગયા છે અને કેટલો સરસ લુક આવે છે. આ સ્પાઇસી પાપડ રાઈસ ખાવાની મજા જ કંઈક અલગ હોય. ચાલો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અને હા, જો મારી આ વાનગી તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બેલ આઇકોન દબાવશો ને એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને જ મળશે. અને હા, મને કોમેન્ટ બોક્સમાં પણ લખીને મોકલજો કે આ વાનગી તમને કેવી લાગી. હવે આપણે પછી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.